હેલો ફ્રેન્ડ્સ, તમે આવી ગયા. સરસ. ચાલો હવે આગળ તમે ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા છે, ખરું ને? હવે આજે પણ હું તમને નવા મૂળાક્ષર શીખવાડવાની છું. અને એ મૂળાક્ષર આપણે કેવી રીતે શીખવાના છે ખબર? ચિત્ર દ્વારા શીખવાના છે. અને ચિત્ર દ્વારા શીખવાની તો આપણને ખૂબ જ મજા આવે અને સાથે સાથે આપણું જલ્દી જલ્દી યાદ પણ રહી જાય, ખરું ને? તો ચાલો જુઓ. જુઓ, અહીં આ એક ચિત્ર છે. શેનું ચિત્ર છે? હાથીનું. હવે આ હાથીનું ચિત્ર છે, એમાં હાથીના દરેક અંગોમાં આપણે અલગ અલગ મૂળાક્ષર લખેલા છે. તો ચાલો આપણે હાથીની સૂંઢમાં કયો અક્ષર લખેલો છે? ભ લખેલો છે. ભ હાથીના કયા અંગમાં લખેલો છે? એની સૂંઢમાં લખેલો છે. પછી ફ છે, જુઓ દેખાય છે ને તમને? હવે આપણે આ ફ હાથીના કયા અંગમાં લખેલો છે? એમના કાનમાં લખેલો છે. પછી બીજો કયો મૂળાક્ષર છે? ઢ છે. હવે આપણે આ ઢ એના હાથીના કયા અંગમાં લખેલો છે? એના પેટ ઉપર લખેલો છે. અને બીજો કયો મૂળાક્ષર છે? ય છે. હવે આપણે આ ય હાથીના કયા અંગમાં લખેલો છે? પગમાં લખેલો છે. દેખાય છે ને? તો જુઓ, આપણે ભ એમની સૂંઢમાં લખેલો છે, ફ એમના કાનમાં લખેલો છે, ઢ એમના પેટ ઉપર લખેલો છે અને ય એમના પગમાં લખેલો છે. તો જુઓ, એકવાર જોઈ લો અને પછી હું તમને પૂછીશ કે આ મૂળાક્ષર હાથીના કયા અંગમાં લખેલો છે, તમારે તેનો મને જવાબ આપવાનો છે. તો ચાલો, જોઈ લીધું તમે ચિત્ર? તો ચાલો હવે હું તમને પ્રશ્ન પૂછું. આપણે ભ મૂળાક્ષર હાથીના કયા અંગમાં લખ્યો હતો? હા બોલો, હાથીની સૂંઢમાં. અરે વાહ, સરસ. પછી આપણે ય છે ને, એ આપણે હાથીના કયા અંગમાં લખ્યો હતો? હા, એના પગમાં લખ્યો હતો. પછી ઢ, હા બોલો, હા ઢ એના પેટ ઉપર લખ્યો હતો. અને પછી બીજો કયો મૂળાક્ષર રહ્યો? બોલો બોલો, ફ. હા, તો ફ આપણે હાથીના કયા અંગમાં લખ્યો હતો? એના કાનમાં. ખૂબ સરસ. તો જો આપણે આવી રીતે અલગ અલગ ચિત્ર દ્વારા મૂળાક્ષરની ઓળખ કરીએ ને, તો આપણને જલ્દી જલ્દી યાદ રહી જાય ને. હા ચાલો, તો હવે આપણે આ મૂળાક્ષર પરથી કેટલાક ચિત્ર જોઈએ. જુઓ, આ શેનું ચિત્ર છે? બોલો. હા, ભમરડાનું ચિત્ર છે. હવે આપણે આ ભમરડો એવો શબ્દ બોલીએ ત્યારે પહેલા કયો અક્ષર આવે છે? બ. સરસ. હવે અહીં બીજું એક ચિત્ર છે. આ શેનું ચિત્ર છે? યતિ બાબાનું ચિત્ર છે. આપણે યતિ બોલીએ એટલે પહેલા કયો અક્ષર બોલીએ છે? ય. તો આ શેનું ચિત્ર છે? યતિનું. આ શેનું ચિત્ર છે? હા બોલો, હા ધજાનું ચિત્ર છે. ધજા ક્યાં લગાવેલી હોય? મંદિરની ઉપર. તો આપણે ધજા એમ બોલીએ છીએ તો પહેલા કયો અક્ષર બોલીએ છીએ? ઢ. હવે કહો જોઈએ, આ શેનું ચિત્ર છે? હા, ફટાકડાનું ચિત્ર છે. તમે બધા દિવાળીમાં ફટાકડા ફોડો છો ને, તો આ શેનું ચિત્ર છે? ફટાકડાનું ચિત્ર છે. હવે આપણે ફટાકડા એમ બોલીએ ત્યારે આપણે પહેલા કયો અક્ષર બોલીએ છીએ? ફ. તો આ શેનું ચિત્ર છે? ફટાકડાનું. મૂળાક્ષરની ઓળખ કરીને હવે આપણે એ મૂળાક્ષર ઉપરથી કયા કયા શબ્દ બને છે અને એ મૂળાક્ષર ક્યાં આવે છે તે આપણે જોઈએ. જુઓ, આપણે અહીં એક શબ્દ લખ્યો છે, ચાલો આપણે એને વાંચીએ. અભય. શું લખેલું છે? અભય.
તો હવે આ અભયમાં ભ ક્યાં લખેલો છે? વચ્ચે છે, તો એના પર આપણે કાળ મૂકી દેશું. ચલો ફરી એકવાર વાંચીએ. અભય, શું લખેલું છે? અભય. અભયમાં ભ વચ્ચે છે એટલે આપણે એ મૂળાક્ષર ઉપર કાળ મૂક્યો છે. હવે આપણે અહીં બીજો એક શબ્દ બનાવીશું. હવે પહેલા લખેલું છે ઉ, આપણે ઉનનો ઉ કહીએ ને એટલે ઉ છે, અને એના માથા પર શું છે? મીંડું મૂકેલું છે એટલે ઉન વંચાય. શું વંચાય? ઉન. પછી અહીં લખેલો છે ડ, અને પછી છે યુ, તો આપણે ઉન પછી એના પરથી કયો શબ્દ આવશે? ઢ. ઢ ને આપણે શું કરીશું ખબર? એક નવો શબ્દ બનાવીએ આપણે. જો ઢ ને આપણે શું કરી નાખ્યું? ઢી કરી નાખ્યો ઢ માંથી, એટલે ઊન ઢી યુ. શું લખેલું છે? ઊન ઢી યુ. મમ્મી પાપડીના શાકમાંથી ઊંધિયું બનાવે છે ને, તે આ શબ્દ છે ઊન ઢી યુ. જુઓ હવે આપણે બીજો એક શબ્દ બનાવીશું. અહીં લખેલું છે ફ અને પછી ન સ, બરાબર? તો આપણે એમાંથી કયો શબ્દ બનશે એના ઉપર આપણે કાળ મૂકીશું. હવે વાંચો જોઈએ. ફા ન સ બની ગયો ને શબ્દ. કયો શબ્દ બન્યો? ફાનસ. જુઓ હવે અહીં એક અક્ષર લખેલો છે. કયો અક્ષર છે? મા છે. કયો અક્ષર છે? મા. હવે એમાંથી કયો શબ્દ બનશે? તો જુઓ આપણે એક તીર મૂકીએ છીએ અને પાછળ શું છે? યા લખેલું છે, તો કયો શબ્દ બની ગયો? મા યા. કયો શબ્દ બન્યો? મા યા. તો બાળ મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા શબ્દ બનાવ્યા ને, હવે આપણે કેટલાક વ્યક્તિના નામ પણ આ મૂળાક્ષરો પરથી આવે છે, તો ચાલો આપણે એ જોઈએ. હવે આપણે ભ ઉપરથી જોઈએ કે ભ ઉપરથી શું નામ બનશે. તો ભ પછી એની બાજુમાં મૂકીએ છીએ ર, અને પછી એની બાજુમાં મૂકીશું ટ, તો બની ગયું ને વ્યક્તિનું નામ ભરત. શું બન્યું? ભરત. હવે આપણે આ ભરત લખ્યું છે ને, એની બાજુમાં ભોની બાજુમાં આપણે કાનો મૂકીશું એટલે ફરી પાછો નવો શબ્દ બન્યો ભરત. કયો શબ્દ બન્યો? ભારત. ભારત એટલે આપણા દેશનું નામ કહેવાય. ચાલો હવે હું અહીં ઢ મૂકું છું. હવે જોઈએ ઢ પરથી કયા વ્યક્તિનું નામ બનશે. હવે વ મૂકું છું અને એની બાજુમાં લ મૂકું છું. હવે વાંચો જોઈએ, કયો શબ્દ બન્યો? ઢવલ. કયો શબ્દ બન્યો? ઢવલ. એટલે આ બીજા વ્યક્તિનું નામ બની ગયું ને. હવે હું અહીં ય મૂકું છું, પછી એની બાજુમાં શ મૂકું છું, અને એની બાજુમાં ક મૂકું છું. હવે આ ત્રણ અક્ષર પરથી આપણે બીજો એક શબ્દ બનાવીએ, તો આપણે અહીં મૂકીશું યા, અને શું બોલાશે? યા. પછી શની બાજુમાં પણ હું કંઈક મૂકું છું, શું છે? શી. અને પછી બોલો શું બન્યું? કા. યા શી કા. કયો શબ્દ બન્યો? યા શી કા. જુઓ હવે હું અહીં ફ અક્ષર મૂકું છું, એની બાજુમાં ન મૂકું છું, અને એની બાજુમાં લ મૂકું છું. હવે અહીં ત્રણ અક્ષર છે, ફ ન અને લ, બરાબર? હવે આના પરથી આપણે વ્યક્તિનું નામ બનાવીએ. તો ચાલો હવે આ શું બની ગયું? ફે. શું બોલાય? ફે. પછી નની પાસે પણ કંઈક મૂકું છું, શું છે? આવે શું વંચાશે? ની. અને પછી છેલ્લે શું છે? લ. પાછું જોઈએ, ફે ની લ. બની ગયું ને વ્યક્તિનું નામ. જુઓ હવે હું અહીં બીજો એક અક્ષર મૂકું છું,
એ કયો અક્ષર છે? ય. એની બાજુમાં બીજો અક્ષર મૂકું છું. આ કયો અક્ષર છે? ટ. અને એની બાજુમાં હું ત્રીજો અક્ષર મૂકું છું. અને આ કયો અક્ષર છે? ન. હવે ય, ટ અને ન આ ત્રણ અક્ષર પરથી આપણે વ્યક્તિનું નામ બનાવવાનું છે. તો જુઓ આપણે બનાવીએ હને. હવે ટ પાસે હું કંઈક મૂકું છું એટલે હવે શું વંચાશે? ટી. તો વાંચો જોઈએ શું નામ બન્યું. યટીન. શું બન્યું? યતીન. બની ગયું ને વ્યક્તિનું નામ. જુઓ આજે જે આપણે મૂળાક્ષર શીખ્યા ને એ મૂળાક્ષર ઉપરથી આપણે એક વાક્ય બનાવ્યું છે. એ વાક્ય આપણે વાંચીએ. ધારા અને ફેની ભજન યાદ કરે છે. હવે આજે આપણે કયા કયા મૂળાક્ષર શીખ્યા? ભ શીખ્યા, ય શીખ્યા, ફ શીખ્યા અને ઢ શીખ્યા. હવે આ વાક્ય ઉપરથી આપણે આ મૂળાક્ષરો ઉપરથી શબ્દ પણ બન્યા હતા. તો જોઈએ કયા કયા શબ્દ બનેલા. તો જુઓ અહીં ધારા, તો આપણે ધ મૂળાક્ષર શીખ્યા ને તો આ ઢ ઉપરથી શબ્દ બની ગયો. ત્યાર પછી બીજો કયો શબ્દ છે? ફેની. તો આપણે ફ મૂળાક્ષર પણ શીખ્યા ને તો આ ફ અક્ષર પરથી બીજો એક શબ્દ બન્યો. પછી ભ મૂળાક્ષર શીખ્યા તો ભ ઉપરથી કયો શબ્દ બન્યો? ભજન. કયો શબ્દ બની ગયો? ભજન. પછી અહીં શું લખેલું છે? યાદ. તો આપણે ય મૂળાક્ષર પણ શીખ્યા ને તો અહીં આપણે એની નીચે પણ લીટી કરી દઈએ. તો જુઓ અહીં ધારા, ફેની, ભજન, યાદ અલગ અલગ શબ્દ બન્યા ને. હવે જુઓ અહીં ધારા શબ્દ લખેલો છે તો પહેલા કયો અક્ષર આવ્યો? ઢ. પછી ફેની શબ્દ લખેલો છે તો પહેલા કયો અક્ષર આવ્યો? ફ. પછી છે ભજન, તો ભજનમાં પહેલા કયો અક્ષર આવ્યો? ભ. અને અહીં લખેલું છે યાદ, તો આમાં પહેલા કયો અક્ષર આવ્યો? ય. તો આપણે જે મૂળાક્ષરો શીખ્યા એ ચારે ચાર મૂળાક્ષર ભેગા કરીને આપણે શું બનાવી દીધું? વાક્ય. તો આપણે આજે આ ચારે ચાર અક્ષર એટલે કે ભ, ય, ઢ, ફ આ ચાર અક્ષર પરથી આપણે કેવા સરસ મજાના શબ્દ શીખ્યા અને વાક્ય પણ શીખી ગયા, ખરું ને? તો ચાલો હવે ફરી પાછા મળશું અને નવા નવા મૂળાક્ષરો શીખતા રહેશું.